फ्रेंड्स गुड मॉर्निंग गुड आफ्टरनून गुड इवनिंग आपने प्रकरण नंबर 3 मध्यवर्ती स्थिति ना मापो एमा लास्ट लेक्चरों नी अंदर आपने मध्यक अने मध्यस्थ एना विषे एना लाभ गैरलाभ एना सूत्रों एना दाखलाओ एना उदाहरणों नी चर्चा करी गया छे। हवे आजे आपने मध्यवर्ती स्थिति नु अगत्यनु माप एवं बहुलक विषे चर्चा करीशुं। तो सौथी पहला बहुलक એની વ્યાખ્યા સમજી લઈએ। ગયા વર્ષે આપણે આવી ચૂકેલું હતું, આપણે એને સંકેતમાં ગયા વર્ષે ઝેડ લખતા દસમામાં, બરાબર છે। બહુલકને અંગ્રેજીમાં કહેવાય મોડ, એમ ઓ ડી ઈ, ઉપરથી આની સંજ્ઞા છે એમ ઓ, સંકેતમાં બહુલકને સંકેતમાં એમ ઓ વડે દર્શાવાય, બરાબર વ્યાખ્યા। તો આપણે વ્યાખ્યામાં એવું આપી ચૂકેલા છે, આપેલ માહિતીમાં જે ચલની કિંમત સૌથી વધુ વખત પુનરાવર્તન થતી હોય, મતલબ તમને જે અવલોકનો આપેલા હોય એ અવલોકનોમાં વધુ વખત, વધુ એટલે બહુ વખત પુનરાવર્તન થતા અવલોકનની કિંમત, એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને શું કહે છે, બહુલક। બહુલક જે અવલોકન વધારે વખત પુનરાવર્તન પામતું હોય તેને આપણે બહુલક કહીશું। સંકેત માટેને એમઓ વડે દર્શાવાય। એક જ બહુલક ધરાવતી માહિતી હોય અથવા જે માહિતીમાં એક જ બહુલક હોય એવી માહિતીને એક બહુલકીય માહિતી કહે છે। કેટલીક વાર રકમમાં એક જ, કોઈ એક જ અવલોકન એવું હોય કે વધુ વખત પુનરાવર્તન પામે તો બહુલક કોઈ એક જ હોય તો તેને એક બહુલકીય, પણ કેટલી વખત આપેલ માહિતીમાં કોઈ બે અવલોકનો વધારે વખત પુનરાવર્તન પામતા હોય, બરાબર, મતલબ કે બે બહુલક ધરાવતી માહિતીને દ્વિબહુલકીય માહિતી કહે છે। દ્વિ એટલે બે, બે અવલોકન એવા છે કે જે વધારે વખત પુનરાવર્તન પામે છે તો તેને આપણે દ્વિબહુલકીય માહિતી, અને ત્રણ કે ત્રણ કરતાં વધારે બહુલક ધરાવતી માહિતી હોય, કેટલીક વાર અવલોકનમાં ત્રણ અવલોકન ચાર અવલોકન એવા હોય કે જે સૌથી વધુ વખત આવે છે, બરાબર, તો જે મહત્તમ વખત આવતા હોય ને તો એવા બહુલકને, એ ત્રણ કે તેથી વધુ બહુલક ધરાવતી માહિતીને બહુ બહુલકીય માહિતી કહે છે। આવા બહુલકના લાભ અને ગેરલાભ આપણે આગળ બી કીધેલું છે, મધ્યસ્થના લાભ, મધ્યકના લાભ અને ગેરલાભ બનીને આવ્યા છે, મધ્યસ્થના લાભ અને ગેરલાભ। આ બધા લાભ અને ગેરલાભ એટલે મધ્યવર્તી સ્થિતિના માપના લક્ષણો જે હતા ને એના જ મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના, બરાબર। જો સૂત્રમાં લખ્યું છે, સોરી, હવે એના લાભની વાત કરીએ, તે સમજવામાં અને ગણતરીમાં સરળ છે, સાચી જ વાત છે ને, એમ જ કીધું ને, જે અવલોકન વધારે વખત આવે સમજવામાં અને ગણતરી શૈલી જોઈને બી ખબર પડી જાય, તે માત્ર નિરીક્ષણથી મેળવી શકાય છે। ખાલી અવલોકન આપેલા હોય ને જોઈ લઈએ ભાઈ કયું અવલોકન વધારે વખત છે, મળી ગયું બહુલક, નિરીક્ષણથી મળે, તેના પર અતિ મોટા કે અતિ નાના અવલોકનની વધુ પડતી અસર થતી નથી। અવલોકન ગમે એટલું મોટું હોય કે નાનું હોય એને બહુલક સાથે કોઈ લેવા દેવા નથી, કારણ કે બહુલકમાં એક જ વસ્તુ બોલીએ છીએ, જે અવલોકન વધારે વખત આવે તેને બહુલક કહેવાય, પટી ગયું, બરાબર, અને તેની કિંમત આલેખ વડે મેળવી શકાય છે, એટલે બહુલક આલેખ વડે પણ મળે, બરાબર છે। પણ આ વર્ષના અભ્યાસક્રમમાં આલેખની રીતે બહુલક શોધવાને આપણે ગણતરીમાં લેવાના નથી, સરકાર દ્વારા એ આપણે રદ કરેલ છે, બરાબર। ગેરલાભની વાત કરીએ, તે ચોક્કસ રીતે વ્યાખ્યાયિત નથી, આપણે આગળના મુદ્દામાં એવું લખતા રહ્યા, તો એવું લખ્યું સમજવામાં અને ગણતરીમાં સરળ છે, પણ તે વ્યાખ્યાયિત સ્પષ્ટ નથી, વ્યાખ્યાયિત નથી એટલે તો લખે ને, એમાં હું લખ્યું છે સૌથી વધુ વખત પુનરાવર્તન પામે, પણ કેટલીક વાર બે કે ત્રણ અવલોકન પણ વધારે વખત પુનરાવર્તન પામતા હોય તો ચોક્કસ બહુલક કયો, આ ચોખવટ નથી। આપેલ ચલ માટે એકથી વધુ બહુલકો હોઈ શકે, કીધું બે બહુલક બી હોય ને ત્રણ બી હોય ને ચાર બી બહુલક હોય, ત્યારે કેટલીક વખત બહુલક શોધી શકાતો એવું પણ બને, કેટલીક વાર કોઈ અવલોકન વધારે વખત પુનરાવર્તન પામતું, એક પણ વખત ખાલી, મતલબ એક પણ વખત બીજી વાર નથી આવતું, કોઈ પણ અવલોકન બીજી વખત નથી આવતું, માત્ર એક એક જ વખત આવતો હોય બધા અવલોકન, તો બહુલક અસ્તિત્વ ધરાવતો નથી। આ અઘરું કામ છે આવું બધું બહુલક માટે, તે બધા અવલોકનો પર આધારિત નથી, કારણ કે બહુલકમાં સીધું શું લઈએ છીએ, જે વધારે વખત આવે તે, તો જે બીજા બધા છે તેનું શું,
એવું અહીંયા પણ ચોખવટ કરી નથી. અને મધ્યકની સરખામણીમાં તેના પર નિદર્શનની સ્થિરતા ઓછી છે. નિદર્શનનું સૌથી સ્થિર માપ હોય તો મધ્યક, બરાબર, પણ એની સરખામણીમાં તેની સ્થિરતા આ બહુ વધારે સ્થિર માપ નથી. મધ્યક સ્થિર માપ છે, તે વિશેષ બૈજિક ક્રિયાઓ માટે પણ અનુકૂળ નથી. એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ માટે પણ આ બહુલક અનુકૂળ માપ નથી, બરાબર. અને છેલ્લે આપણે તેના સૂત્રોની સમજૂતી લઈ લઈએ, સૂત્ર સમજી લઈએ. બહુલક, બરાબર, જ્યારે અવર્ગીકૃત માહિતી હોય અથવા અસતત આવૃત્તિ વિતરણ, અવર્ગીકૃત એટલે માત્ર ચલ કિંમત આપેલી હોય, માત્ર અવલોકન જ આપેલા હોય, ત્યારે આપેલ અવલોકનમાંથી મહત્તમ વખત પુનરાવર્તન પામતી, જે અવલોકન વધારે વખત પુનરાવર્તન પામે, વારંવાર આવતું હોય, બરાબર, અવર્ગીકૃત માહિતી છે, મહત્તમ વખત પુનરાવર્તન પામે તો એને બહુલક કહેવાય. અથવા તો અસતત ચલ હોય તો જે મોટામાં મોટી આવૃત્તિ હોય ને, મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને બહુલક કહે છે. જેની આવૃત્તિ મોટી હોય તેની સામેની ચલ કિંમતને આપણે શું કહીશું? બહુલક. પણ જ્યારે સતત ચલ હોય ત્યારે, તો સતત ચલમાં પાછા બે પ્રકારના હોય. જો સમાન વર્ગ લંબાઈ હોય, વર્ગ લંબાઈ કેવી હોય? સમાન, ત્યારે મહત્તમ આવૃત્તિ ધરાવતા વર્ગને સૌથી પહેલાં શું કહેવાનો? બહુલક વર્ગ. મતલબ કે પહેલાં બહુલક વર્ગ નક્કી કરવો. જે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પહેલું મહત્તમ આવૃત્તિની સામે જે વર્ગ હોય એ વર્ગને કહેવાનો બહુલક વર્ગ, બરાબર. બહુલક વર્ગ નક્કી થયા બાદ બહુલક શોધવા માટેનું સૂત્ર ગયા વર્ષે લખતા, એમઓ બરાબર એલ પ્લસ, અહીંયા આપણે એફ વન લખતાની જગ્યા પર અહીંયા લખ્યું છે એફ એમ, મેક્સિમમ ફ્રિકવન્સી આવૃત્તિ, મોટામાં મોટી આવૃત્તિ, બરાબર. એને એફ એમ કહેવાની, એની ઉપરનાને એફ વન ને નીચેનાને એફ ટુ, એટલે એફ એમ માઇનસ એફ વન ના છેદમાં ટુ એફ એમ માઇનસ એફ વન માઇનસ એફ ટુ ગુણ્યા સી, બરાબર. એટલે એલ શું છે? જે બહુલક જે વર્ગમાં હોય તે વર્ગનું અધસીમા બિંદુ. એફ એમ તરીકે બહુલક વર્ગની આવૃત્તિ અથવા મોટામાં મોટી આવૃત્તિ, એને એફ એમ, એફ એમ પછી એફ વન, બહુલક વર્ગના ઉપલા વર્ગની આવૃત્તિ એને એફ વન કહેવાય, બહુલક વર્ગના ઉપલા વર્ગની. અને એફ ટુ એટલે બહુલક વર્ગ જે હોય તેના નીચલા વર્ગની આવૃત્તિને એફ ટુ કહેવાય. અને જ્યારે વર્ગ લંબાઈ સમાન ન હોય, મિશ્ર પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય, અસમાન વર્ગ લંબાઈવાળું હોય, એટલે કે જ્યારે બહુલક સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ન હોય, ત્યારે આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સન, કાર્લ પિયર્સને આ બહુલક શોધવા માટેનું સૂત્ર આપેલું, એને આસાદિત સૂત્ર કહે છે. આ સૂત્ર છે એમઓ બરાબર થ્રી એમ માઇનસ એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર, યાદ રાખવાનું. આ સૂત્ર આપેલું કાર્લ પિયર્સન, અને કાર્લ પિયર્સનનું આસાદિત સૂત્ર કહે છે એમઓ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર. ઓકે, અસ્તુ.